હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બાજુના બે લાયકન પર પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળતું રહે આજે આપણે બનાવીશું ભીંડી ફ્રાય અને એ ભીંડી ફ્રાયનો સંભારો તો તેના માટે અહીંયા મેં થોડો ભીંડો લઈ લીધો છે અને તેનો આ છે ઉપર અને નીચેનો વધારાનો ભાગ હોય તેને કાપી લેશું ત્યારબાદ ભીંડાને આ રીતે લાંબા લાંબા ચાર કટકામાં કાપી લેશું આ રીતે બધા ભીંડા કપાઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં બધા જ મસાલા એટલે કે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે તેમાં બાઇન્ડિંગ માટે એક ટીસ્પૂન જેટલો ચણાનો લોટ અને એક ટી સ્પૂન ચોખાનો લોટ અથવા તો કોર્ન ફ્લોર ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેસુ હવે ચણાનો લોટ સાથે સરસ કોટ થઈ જાય છંટકાવ કરીશું અને તેને બરાબર સરસથી મિક્સ કરી દેસુ હવે આ બધું મસાલો અને લોટ ભીંડા પર સરસથી કોટ થઈ ગયો છે તો હવે તેને ફ્રાય કરવા માટે એક પેનમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય પછી જે આપણો મસાલાવાળો ભીંડો તૈયાર કરેલો છે તે ઉમેરીને તેને સેલો ફ્રાય કરીશું ભીંડાને સેલો ફ્રાય કરતી વખતે મીડિયમ ફ્લેમ રાખવી અને સેલો ફ્રાય થતા અંદાજે આઠ થી દસ મિનિટ જેવો ટાઈમ પણ લાગશે આપણી ક્રિસ્પી ભીંડી તૈયાર છે તો તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે તેનો સંભારો બનાવવા માટે આપણે જે પેનમાં ભીંડીને ફ્રાય કરી હતી તેને સાફ કરીને તેમાં થોડું તેલ રેવા દેશું અને તેમાં થોડી રાઈ નાખીને તેનો વઘાર કરી લેશું તો આપણો આ ભીંડી ફ્રાયનો સંભારો તૈયાર છે આને ગરમા ગરમ જમવા સાથે સર્વ કરો અને તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો થેન્ક યુ